नमस्कार वहला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपने धोरण 9 ना विज्ञान विषय ना पाठ नंबर 1 अपनी आसपास में द्रव्य ना स्वाध्याय नु संपूर्ण सोल्यूशन मेळवीशु। अपनी आ चैनल में धोरण 9 विज्ञान विषय ना बधा ज पाठ ना स्वाध्याय नु सोल्यूशन मूकी दीधेल छे, तेनी लिंक डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम जो ये प्रश्न नंबर 1 छे, नीचे दर्शावेल तापमानों ने डिग्री सेल्सियस मापक्रम में फेरवो। तेमा पेलू छे 293 केल्विन, तो तेने आपणे डिग्री सेल्सियस में फेरवानुं छे। तेथी 293 केल्विन माइनस 273 एटले 20 डिग्री सेल्सियस। त्यारबाद बी छे 270 केल्विन, तेने आपणे डिग्री सेल्सियस में फेरवशुं, तो 470 केल्विन माइनस 273 एटले के 197 डिग्री सेल्सियस। त्यारबाद तेमां बीजुं छे, नीचे दर्शावेल तापमानोने केल्विन मापक्रममां फेरवो। तो तेमां पहेलुं छे 25 डिग्री सेल्सियस, तेने आपणे केल्विन मापक्रममां फेरवशुं, तो 25 डिग्री सेल्सियस प्लस 273 तो मळशे 298 केल्विन। बी छे 373 डिग्री सेल्सियस, तेने आपणे केल्विनमां फेरवशुं, तो 373 डिग्री सेल्सियस प्लस 273 तो मळशे 646 केल्विन। ત્યારબાદ તેમાં ત્રીજો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ અવલોકનોનો માટેના કારણ દર્શાવો। તેમાં પહેલું છે, નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। તો જવાબમાં લખશું, નેપ્થેલિન એ ઉદ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર સ્વતઃ થાય છે। આથી નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। ત્યારબાદ તેમાં બી છે, આપણને અંતરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। તો જવાબમાં લખશું, અતર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડામાં તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે। વાયુના અણુઓની ગતિજ ઊર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે એટલે કે પ્રસરી શકે છે, જેથી આપણને અતરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। તો તેમાં જોઈએ, પાણી, ખાંડ અને ઓક્સિજન, તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો તેમાં સૌ પ્રથમ આવશે ઓક્સિજન, તેમાંથી પાણી અને ખાંડ। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, નીચે દર્શાવેલા તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો તેમાં જોઈએ, તાપમાન છે અને તેની ભૌતિક અવસ્થા છે। તેમાં પહેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, તેની ભૌતિક અવસ્થા પ્રવાહી છે। તેમાં બી છે 0 ડિગ્રી સેલ્સિયસ, તેની ભૌતિક અવસ્થા ઘન અને પ્રવાહી છે। ત્યારબાદ સી છે 100 ડિગ્રી સેલ્સિયસ, તેની ભૌતિક અવસ્થા પ્રવાહી અને વાયુ છે। ત્યારબાદ તેમાં છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો। તેમાં એ છે, પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। તો જવાબમાં લખશું, ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, પાણીને ચોક્કસ આકાર હોતો નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। ત્યારબાદ તેમાં બી છે, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। તો જવાબ જોઈએ, લોખંડની તિજોરી ચોક્કસ આકાર કે કદ ધરાવે છે, તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી, તે અદબનીય તેમજ રદ્ધ છે, આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। ત્યારબાદ જોઈએ, 7.273 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? તો જવાબમાં લખશું, 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઊર્જા તેજ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે। ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો જવાબમાં લખશું, ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે। ત્યારબાદ તેમાં નવમો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ આકૃતિ માટે એ, બી, સી, ડી અને ઈ તથા એફની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો। તો તેમાં એ છે ગલન, બી બાષ્પીભવન, સી સંઘનન, ડી ઘનીકરણ, ઈ ઉદ્વપાતન અને એફ બાષ્પનું ઘનીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।